બ્લોકમાં સફાઈના અભાવે મોટા ઉકરડા હતા, જે કોંગ્રેસની નગર સેવિકાએ સાફ સફાઈ કરી. જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રીમ સ્થાને હોવાનો દાવો કરનાર જામનગર મહાનગરપાલિકાની પોલ વિપક્ષી નગર સેવિકાએ ખોલી છે. બર્ધન ચોક ખદબદતા ઉકરડાની જાતે સફાઈ કરી ગઈકાલે નગર સેવિકા જૈનબેન જેએમસીના શાસકો અને અધિકારીઓની સફાઈ પ્રત્યેની બેદરકારી નીતિસતી કરે છે. શહેરના બર્ધન ચોક, ટીમ્પણ, માધવજી ચોક, સબસ્ટેશન પાસે સફાઈના અભાવે મસમોટો ઉકરડો જામ્યો છે અને કચરાના ગજ હટાવવા વેપારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં સોલિડ વેસ્ટ શાખા સફાઈ કામગીરી કરતી ન હોવાથી ગઈકાલે કોંગ્રેસના નગર સેવિકા જૈનબેન ખપીએ વેપારીઓને સાથે રાખી જાતે સફાઈ કરી તંત્રનું નાક વાઢી લીધું હતું. હર્ષલ ખંધેડિયા, જેડેશ ટીવી, જામનગર. બર્ધન ચોક, ટોપણ માધવજી ચોક, અહીંયા સબસ્ટેશન પાસે આજે ઘણા લાંબા સમયથી બહુ જ મોટો ઉકરડો બની ગયો છે અને અહીંયા આજુબાજુના વેપારીઓ દરેક વખતે કોર્પોરેશનના અધિકારીઓને ઘડિયા ઘડી જાણ કરતા હોય છે કે અમને આ ત્રાસ છે અને અત્યારે જે કોરોનાની મહામારી છે, આવતા દિવસોમાં જે ડેન્ગ્યુ પણ ફાટી નીકળવાનો છે, આ જે રોગચાળાવાળો જે સમય છે એ સમયમાં અમને પ્લીઝ માત્ર સફાઈ કરાવી દો. આ બધી મોટી મોટી દુકાનો છે જે લોકો ટેક્સ પણ પૂરેપૂરો ભરે છે, છતાં પણ કેટલી વખત બોલાવ્યા પછી પણ કોઈએ ધ્યાન ના આપ્યું ત્યારે આ લોકોએ મને અહીંયા બોલાવેલી અને આ કચરાનો જે ગંજ છે તે જોઈને હું અચરજ પામેલી અને મેં પોતે 3 દિવસ સુધી સતત રજૂઆત કરેલી કે આ કચરો ત્યાંથી ઉપાડો. ત્યાં 2 કન્ટેનર પડેલા હતા, તે કન્ટેનર 10 થી 15 દિવસથી ત્યાં ને ત્યાં પડેલા છે એ પણ મેં જણાવ્યું, છતાં પણ કોર્પોરેશનના કોઈ અધિકારીઓએ મને કોઈ જવાબ ન આપેલો. ત્યારે એ જ દુકાનના જે કોઈ જેવા તેવા માણસો નથી, જે વેપારીઓ છે એ વેપારીઓ અને મેં પોતે અમે આજે વોટ નંબર 13માં જે કચરાનો ગંજ હતો તે ગંજને અમે પોતે હાથે ઉપાડેલો છે. આ કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે જે સફાઈ અભિયાનની ને જે જામનગર સ્વચ્છ તે છે તેવા એવોર્ડ પણ લઈ આવે છે, તો આ શું છે? આ શું કોઈને દેખાતું નથી? એટલે ખરેખર આવતા દિવસોમાં હું લોકોને એ જ કહેવા માગું છું કે આ મારો વોર્ડ નથી, અહીંથી મારે મત નથી લેવા, અહીં મારે ચૂંટણી નથી લડવી, પણ આપ જુઓ આપને જે અન્યાય થાય છે તેની સામે અવાજ ઉપાડો અને આ રીતે અવાજ ઉપાડશું તો જ લોકોને ખ્યાલ આવશે કે આપણે હવે આગલા દિવસોમાં શું કરવું જોઈએ.